પ્રકરણ એકવીસ કલ્યાણથી વરલી પહોંચતા સુધી પછવાડેની સીટમાં બેહોશ પડેલી માયા શુદ્ધિમાં આવી જવાની અમરનાથની આશા મિથ્યા નીવડી હતી હાઈવે પૂરો થતાં રસ્તામાં એક જગ્યાએ કાર થોભાવી પાછળની સીટ તરફ ડોક લંબાવીને એમણે હળવા સાદે હાંક મારી હતી માયા તને હવે કેમ છે આપણે મુંબઈ પાછા આવી ગયા પણ માયા પર તેની કોઈ અસર વર્તાઈ નહોતી જાણે ગાઢ નિદ્રામાં ઉતરી ગઈ હોય તેમ ઊંડા શ્વાસ લેતી કોઈ જાતના સળવળાટ વિના પડી રહી હતી માથા પર હાથ પસવારીને તેને જગાડવાની ચેષ્ટા અમરનાથે પરાણે દબાવી રાખવી પડેલી દાદરથી વરલી સુધી આગળના કાચમાંથી તે વારે વારે માયાનું મુખ નિહાળતા રહેલા પવનમાં ફરફરતી માયાના વાળની લટ સિવાય તેને ઠીજે ગયેલા મુખભાવમાં જરા સરખો ફેરફાર નજરે પડતો ન હતો હડીક તો અમરનાથને થયું કે એને સીધી હોસ્પિટલ લઈ જવું બે ત્રણ વાર કાંડા ઘડિયાળમાં જોઈ લઈને એમણે કારની સ્પીડ વધારી દીધી હતી સાડા છ વાગી ગયા હતા આનંદ ઓફિસેથી પાછો ફરી જાય એ પહેલાં પોતે માયાને ઘેર પહોંચાડી દેવા માગતા હતા આનંદને કહ્યા વગર ડ્રાઈવરને લીધા વિના કલ્યાણ જવા માટે તેમણે જાતને ઠપકોય આપેલો બીજી રીતે આશ્વાસન પણ મેળવ્યું કે ડ્રાઈવરની હાજરીમાં આ બધું થયું હોત તો આનંદની પૂછપરછ વધી જાત કલ્યાણમાં કોને ઘેર જવાથી માયાના મન પર આવી વિપરીત અસર થઈ તેનો સાચો જવાબ આપવાનું પોતાને માટે મુશ્કેલ બની જાત ઘરના પગથિયા પાસે કાર ઊભી રાખતા જ તેમણે નોકર સ્વામીને હાંક મારી આનંદ આવી ગયો કે વૃદ્ધ નોકર સાથે નવરો બેઠેલો ડ્રાઈવર પણ આવી પહોંચ્યો હતો આનંદ બાબુ તો કહેવા જતાં સ્વામીની નજર પાછળની સીટ પર પડી માયા શેઠાણીને શું થયું શેઠ સાહેબ નોકરનો આ ઉચાટ ભર્યો સવાલ પણ એમને ઉલટ તપાસ જેવો ધારદાર લાગ્યો હતો ગાડીમાંથી ઉતરતા ખુલાસો કરવો પડેલો અચાનક તબિયત બગડી ગઈ ટક્કર આવવા લાગ્યા કહીને નોકર અને ડ્રાઈવરની મદદથી માયાને દીવાનખાનામાં ઉંચકી જવી પડી હતી ઘરમાં કોઈ બાય નોકર રાખવી જોઈએ એવો અમરનાથે પહેલી વાર ખ્યાલ આવ્યો હતો આપ બંનેની રાહ જોઈને નાના શેઠ થોડીવાર પહેલાં પહેલા જ ચાલ્યા ગયા સ્વામીએ માહિતી આપી ત્યારે આનંદની ગેરહાજરીની રાહત આંચકા સાથે ખંખેરાઈ ગઈ હતી આનંદ અમારી રાહ જોઈને ક્યાં ચાલ્યો ગયો એવો પ્રશ્ન પૂરો કરે એ પહેલાં જ સ્વામીએ તેમના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી દીધી ઝડપી નજરે એમણે ચિઠ્ઠી વાંચી લીધેલી ડેડી માયા બપોરે ઓફિસમાં અચાનક જાણ થઈ આજે રીટાનો બર્થડે છે અને સાંજનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો આપણે સૌએ સાથે મેટ્રોમાં મૂવી જોવું અને રાત્રે ઓબેરોયમાં ડિનર લેવું એની જાણ કરવા ઓફિસેથી ફોન કર્યો તો તમે બંને નહોતા ડોક્ટર અંકલે તમારી કંપની વગર આવવાની અનિચ્છા બતાવી ઘેર આવીને તમારા બંનેની સાડા છ સુધી રાહ જોઈ હવે મેટ્રોની બે ટિકિટો મૂકીને જાઉં છું તવા સાત સુધી મેઇન ફિલ્મ ચાલુ થતી નથી એટલે પહોંચવાની કોશિશ કરજો નહીતર પછી ઓબેરોઇનમાં ડિનર પર જરૂર આવી પહોંચજો આનંદ ચિઠ્ઠી પૂરી કરીને અમરનાથે કાંડા પર નજર નાખી ઘડિયાળમાં સાત વાગવા આવ્યા હતા સોફા પર પડેલી માયા સામે જોયું નોકર સ્વામીએ એના કપાળે કપડાનું પોતું મૂક્યું હતું પણ ભાનમાં આવવાના અણસાર હજુ દેખાતા નહોતા નહીતર માયાને લઈને મેટ્રો પર પહોંચી જવાત ફિલ્મ જોવામાં અને ડિનર લેવામાં આ અણગમતી ઘટના દબાઈ જાત માયા ધ્રુજતા અવાજે એમણે માયાના કપાળે ભીના પોતા પર હાથ મૂકીને સાદ પાડ્યો ઊઠતો માયા પણ તેના તરફથી જવાબ મળવાને બદલે નોકર સ્વામીનો સવાલ સાંભળવા મળ્યો શેઠ સાહેબ ડૉક્ટર સાહેબને ફોન જોડું ત્યારે અમરનાથ બેચાર પળ વિચિત્ર નજરે તેની સામે જોયું વફાદાર નોકરને ઘરના માણસોની પોતાના જેટલી જ ચિંતા થતી જોઈને એમણે રાજી થવું જોઈતું હતું પણ એ સંજોગોમાં તેમને આ જરા ખટક્યું તું રહેવા દે હું જ ફોન જોડું છું અમરનાથને પોતાનું જ વર્તન વિચિત્ર લાગતું હતું માયા જલ્દી શુદ્ધિમાં આવે એ માટે પોતે બેચેન હતા છતાં બને તો ડોક્ટરને બોલાવવાનું ટાળવા માગતા હતા આનંદથી આ ઘટના છાની રાખવા માગતા હતા ડાયલના આંકડા ઘુમાવતા તેમણે મનોમન દલીલ કરી માયાની આ માનસિક ગૂંચને આનંદ ગાંડપણનું લક્ષણ ગણી લેશે એનો મને ડર છે હલ્લો દેવદત્ત ઓપરેટરે ડૉક્ટરને લાઈન આપ્યા પછી શરૂઆત કરવામાંય એમણે ગૂંચવણ અનુભવી તમારે હમણાં જ નીકળવું પડશે નહીં અમરનાથ ફિલ્મમાં હું કંપની નહીં આપી શકું દેવદત્તને અનુમાન કરીને ઉતાવળે જવાબ સંભળાવ્યો હા ડિનરમાં હું જોઈન થઈ જઈશ એ વાત નથી દેવદત્ત હું ઘેર આવવા કહું છું માયા ફેન્ટ થઈ ગઈ છે કમાલ છે દેવદત્ત આદત મુજબ હળવાશથી બોલી ઉઠ્યા એ છોકરીના મગજ પર પોનું ભૂત સવાર થઈ ગયું છે કે હાલતા ચાલતા પેન્ટ થઈ જાય છે તેનો સરખો જવાબ આપવામાં દૂર ઉભેલા નોકરની હાજરી અમરનાથને નડી નહીં દેવદત્ત એવું કાંઈ સિરિયસ નથી છતાં આવી જાઓ તો સારું પરી પાછા માયા મીરાબાઈના સ્મૃતિ મંદિરમાં ગઈતી કે શું નહીં આ તો અમરનાથ કલ્યાણમાં બની ગયું એમ કહેવા જતા સાવધ બની ગયા અવાજમાં ઠપકો ઉમેરીને સંભળાવ્યું તું મોટો હાર્ટ સ્પેશ્યાલિસ્ટ છો એની મને ખબર છે દેવદત્ત ટેલિફોન પર દર્દીનું નિદાન કરવાનું રહેવા દે અને ક્યારે આવે છે એ કહે દસ પંદર મિનિટમાં કહીને ડોક્ટર મજાક મજાક છોડવાનું ચૂક્યા નહીં ત્યાં સુધીમાં માયા ભાનમાં ન આવી જાય એ જોજે નહીતર મારો ફેરો ફોગટ જશે તેની એ ટકોરે અમરનાથને આવા વિકટ સંજોગોમાંય જરાક મલકાવી દીધા ખરેખર પોતે મનોમન તો તીવ્રપણે ઝંખતા રહ્યા કે દેવદત્તના આવ્યા પહેલાં માયા આંખો ઉઘાડે સ્વસ્થ બની જાય જેથી આખી વાતને મજાકનું સ્વરૂપ આપી દઈ અને વાતાવરણને હળવું બનાવી દેવાય પણ એવું બન્યું નહીં બેહોશ માયાની સામે મુલાયમ ગાલીચા પર બાર મિનિટ સુધી સતત બેચેનીમાં એ આમથી તેમ આંટા જ મારતા રહ્યા કેટ કેટલા વિચારો વાવાઝોડાના પવનની જેમ સુસવતા રહ્યા માયા આંખો ઉઘાડીને કાંઈક બળતું જ બોલી નાખશે તો એ નાજુક રહસ્ય પરથી પડદો ઉઘાડી નાખશે તો એ જ વખતે ટેલિફોનની ઘંટડી રણકી તોય અમરનાથ એવા ભડકી ગયા કે જાણે માયા બોલી ઉઠી હોવાનો આભાસ થયો હોય નોકરે રિસિવર ઊંચકી લીધું ત્યારે જ રાહત અનુભવી શેઠ સાહેબ લ્યો આનંદ શેઠનો ફોન આવી ગયો આનંદનો અધિરાય ભેર એ રિસીવર લેવા ધસી તો ગયા પણ હલ્લો કહેવામાં જ શ્વાસ અધ્ધર ચડી ગયો ડેડી તમે આવી ગયા આનંદના અવાજ સાથે એની આસપાસનો ઘોંઘાટ પણ અમરનાથને કાને પડ્યો હું મેટ્રો પરથી જ ફોન કરું છું તમે અને માયા નીકળો છો ને નહીં આનંદ હવે એ નહીં બને તો પછી ડિનર પર તો જરૂર આવજો રીટા મારી બાજુમાં જ ઊભી છે એ તો કહે છે કે માયાને લઈને અહીં મેટ્રોમાં મેટ્રો પર જ આવી પહોંચો કહ્યું ને આનંદ કે એ બની શકે તેમ નથી અમરનાથે ભૂટાતા શ્વાસને કારણે આપવાનું ટાળવા માગતા હોય તેમ અટકીને પરાણે અધકચરો ખુલાસો કરવો પડ્યો માયાની તબિયત બરાબર નથી તબિયત આનંદની પૃચ્છામાં ઉંચાટ ઉછળ્યો શું થઈ ગયું ધરા ચક્કર આવી ગયા એ ફોનની બાજુમાં હોય તો આપો ને આનંદે એમ કહ્યું ત્યારે અમરનાથે છાતી પર હાથ દબાવીને કહેવું પડ્યું ફોનની બાજુમાં તો છે પણ ભાનમાં નથી ઓહ માય ગોડ આનંદના અવાજમાં આઘાત સાથે થોડો રોષ પણ વર્તાયો ફરી પાછી ફેન્ટ થઈ ગઈ તો તો અમે હમણાં જ આવીએ છીએ નહીં નહીં અમરનાથ કાંઈક કહેવા જતા હતા એવું સિરિયસ નથી એમ સમજાવવા માંગતા હતા પણ આનંદે લાઇન જ કાપી નાખી હતી ઘૂંટા તો શ્વાસ બહાર છોડતા અમરનાથે હળવેકથી રિસિવર મૂકી દેવું પડ્યું એમની છાતીનો એક ગરમાગરમ શ્વાસ એર એરકન્ડીશન્ડ દિવાનખંડમાં થીજી ગયો ક્યાં છે મારી પેશન્ટ ડૉક્ટર દેવદત્ત હાથમાં બેગ ઝુલાવતા દાખલ થયા ત્યારે આવકાર આપવા અમરનાથ હાથ લંબાવવાનું પણ ચૂકી ગયા દેવદત્તે સીધા માયા પાસે પહોંચીને પોતાની બેગ ખોલવા માંડી અમરનાથ તારી આ પુત્રવધુ પણ ભારે નસીબદાર છે જ્યાં એક ચાલુ ડોક્ટરની જરૂર છે ત્યાં એને મારા જેવા મોંઘા હાર્ટ સ્પેશિયાલિસ્ટે વિઝિટે આવવું પડે છે દેવદત્ત મારી જ ભૂલ ગણાય કે હું એને ખરા તડકે કલ્યાણ તરફ ડ્રાઈવ માટે લઈ ગયો બોલતા બોલાઈ ગયા પછી એમને ખ્યાલ આવ્યો કે કલ્યાણનો ઉલ્લેખ કરવાની આટલી જલ્દી જરૂર નહોતી આઈ મીન પેલું મંદિર બંધાવવાનો પ્લાન વિચારવા છેક ત્યાં જવાની જરૂર નહોતી બિચારીને તડકો લાગી ગયો ત્યારે માયાની આંખના પોપચા ઉઘાડીને રહેલા ડોક્ટરે ધારદાર નજરે તેની સામે જોયું અમરનાથ સસરા બન્યા પછી તારી વાતચીતમાં ક્યારેક બાલિશતા સાંભળવા મળે છે તારી આ પુત્ર વધુ એવી તે કાંઈ રાજકુંવરી છે કે મર્સિડીઝ મોટરમાં સફર કરે છે છતાંય તડકો લાગી જતા ચક્કર આવવા માંડે અને બેભાન બની જાય અમરનાથે ચોભીલા પડી ડોક ઝુકાવી દીધી દેવદત્તે માયાને તપાસવાનું ચાલુ રાખીને કહ્યું આ છોકરીની બેશુદ્ધિ મને તો ભારે રહસ્યમય લાગે છે રહસ્યમય અમરનાથની ડોક ફરી ટટ્ટાર થઈ એટલે શું દેવદત્ત તેના બહાવરા હાવભાવ જોઈને ડોક્ટર થોડીવાર મરક મરક મલકાતા રહ્યા સાચું કહું દોસ્ત માયાની બાબતમાં તારું વર્તન ક્યારેક એવું વર્તાય છે કે જાણે પચાસે પહોલ પહોંચેલો ઇન્ડિયા સ્ટ્રીમ નેવિગેશન કંપનીનો પીઢ મેનેજિંગ ડિરેક્ટર મટી જઈને તું પચીસ વરસનો તાજો પરણેલો આનંદ હો આ મજાક પર મલકાવાને બદલે અમરનાથના વોઠ ભીડાયા જાત પર રોષ જાગ્યો શું મારો ચહેરો એટલો બધો ચાડીખોર બની ગયો કે મનના છાના ભાવ પણ હવે ઉઘાડા પડી જાય બરાબર એ જ વખતે આનંદ ધસી આવતો દેખાયો હાફડા ફાફળા અવાજે તેણે સીધું ડોક્ટરને પૂછ્યું કે અંકલ પરી પાછું શું થઈ ગયું માયાને દેવદત્ત જવાબ આપે એ પહેલાં મોંઘા સેન્ટની સુવાસ પ્રસરાવતી રીટા દાખલ થઈ રેશમી સાડીનો સરી જતો પાલવ તરખો કરતી એ આનંદની બાજુમાં ઊભી રહી ગઈ ત્યારે જોડીને જોઈને ડૉક્ટર દેવદત્ત ઘડીભર માટે કલ્પનામાં ખોવાઈ ગયા ખરેખર રીટાએ આનંદને ગુમાવ્યો ન હોત તો ઇઝ ઇટ સિરિયસ અંકલ રીટાએ માયા તરફ સરકીને પોતાની રેશમી સાડીના પાલવથી માયાનો ભીનો ચહેરો લૂચતા પૂછ્યું ક્યારે ફેન્ટ થઈ ગઈ આ છોકરી ભારે પાકી છે ડોક્ટરે કાન પરથી સ્ટેથોસ્કોપની ભૂંગળી હઠાવતા કહ્યું મોકો જોઈને જ મૂર્છા ખાય છે આજે તારો બર્થડે છે એની તેને ખબર પડી ગઈ હશે ધીસ ઇઝ ટુ મચ દેવદત્ત હવે અમરનાથની ધીરજ ખૂટી ગઈ તું બહુ મોટો હાર્ટ સર્જન છો એ વાત સાચી પણ એનો અર્થ એ તો નહીં કે પેશન્ટની બીમારીનું નિદાન કરતા પહેલાં આટલી બધી જોક્સ કરવાની અહીં અમારા શ્વાસ ચડી ગયા છે આવી ગંભીર ટકોર છતાંય દેવદત્તના મુખ પરથી હાસ્ય હટ્યું નહીં શ્વાસ અધ્ધર ચડી ગયા અમરનાથ પણ નિદાન સાંભળીને તમે બાપ દીકરો બંને આખે આખા અધ્ધર ઉછળીને આ ઝુમ્મર સાથે અફડાવાના યુ આર ગોઈંગ ટુ બી એ ગ્રાન્ડ ફાધર અમરનાથ દાદા બનવાના તમે આર યુ શ્યોર ડોક્ટર અમરનાથ બોલે ત્યાં જ આનંદ પણ બરાડી ઉઠ્યો ઓ નો બંનેના અલગ અલગ પ્રત્યાઘાત પર ડોક્ટર દેવદત્ત ખડખડાટ હસી પડ્યા એ અટહાસ્યથી ચશ્મા પાછળની એમની આંખો ભીંજાઈ ગઈ જોયું ને એકને દાદા બનવાની અધિરાય છે અને બીજાને બાપ બનવાનું માનવામાં આવતું નથી કહેતા ભત્રીજી તરફ એમણે જોયું રીટા તારું રિએક્શન શું કહે છે પણ રીટાએ તો જુદી જ ચેષ્ટાએ પોતાનો પ્રત્યાઘાત દર્શાવ્યો નીચે ઝૂકીને તેણે માયાના કપાળ પર હોઠ ચાંપી દીધા પછી ડોક ઊંચી કરીને અંકલ સામે જોયું ત્યારે તેની આંખોના ચમકારામાં દેવદત્તને હરા હર્ષની લાગણીનો તિખારો દેખાયો એના શબ્દોમાં પણ એ પડઘો સંભળાયો માયા જાણશે ત્યારે ખુશીની મારી ફરી એકવાર બેહોશ બની જવાની નહીં માયા એ નહીં જાણે આનંદના તીખા અવાજે ત્રણેયને ચોંકાવ્યા વિચારમાં ખોવાયેલા અમરનાથને તો જાણે અંગારો ચંપાયો તું કહેવા શું માંગે છે આનંદ પણ પિતાને બદલે ડોક્ટર તરફ જ નજર રાખી મારે તમારી સાથે વાત કરવી છે ત્યારે દેવદત્તના ચહેરા પર પહેલી વાર ગંભીરતા છવાઈ ગઈ આનંદના અવાજમાં જ નહીં એની આંખમાં વિરોધનો અંગારો ઝપકારો મારી જતો એમને કળાયો મામલો સંભાળી લેવાની સ્વસ્થતા માટે સહાય મેળવાની ઉપાય તુજી ગયો કોઈ પણ ચર્ચા કરતા પહેલાં માયાને આરામથી બિછાનામાં તુવાડી દેવી જોઈએ આનંદ રીટા તું એને મદદ કર ચર્ચા કરવાનો વિલંબ સહેવાતો ન હોય તેમ આનંદે એકલાએ જ માયાને પોતાના બંને હાથમાં ઉંચકી લીધી રીટાએ તેના ઢળી જતા માથાને હાથનો ટેકો આપ્યો ડેડી એ ભાનમાં ન આવે ત્યાં સુધી અહીં નીચે ગેસ્ટના બેડરૂમમાં જ રાખું છું કહીને આનંદે પગ ઉપાડ્યા અમરનાથ તો ફરી પોતાની વિચાર લીલામાં જ ખોવાઈ ગયા હતા નોકર સ્વામી ચાની ટ્રોલી લઈને આવ્યો ત્યારે દેવદત્તે જ તેમને ઈશારત કરી અહીં નહીં ત્યાં સામેના રૂમમાં ચા પીશું ગોળ ટેબલ ફરતા ત્રણેય પુરુષો ગોઠવાયા એટલે રીટાએ ચાના કપ તૈયાર કરવા માંડ્યા ગંભીર ચર્ચા થવાના ખ્યાલથી ચારે ચૂપચાપ બેસી રહ્યા ઘરની અંગત મસલતમાં પોતે હાજર ન રહેવું જોઈએ એવા વિવેકથી રીટાએ કહ્યું હતું હું માયા પાસે બેસું છું એ ભાનમાં આવે ત્યારે પોઈકે પડખે રહેવું જોઈએ પણ આનંદ આનંદે જ આગ્રહ કરીને તેને ખેંચી લાવ્યો હતો માયાની મૂર્છા વળતા હંમેશા લાંબો સમય લાગે છે ત્યાં સુધીમાં આપણે તેની પાસે હાજર થઈ જઈશું કઈને લાગણી ભરી નજરે તેની સામે જોઈ લેતા ઉમેર્યું હતું બંને વડીલો સામે હું એકલો પડી જઈશ એટલા ખાતર પણ તું મારી પડખે રહે રીટાએ ધરેલો ચાનો કપ મોઢે માણતા જ ડોક્ટર દેવદત્ત બોલી ઉઠ્યા અરે છોકરી તને ખબર છે કે હું ઓછી ખાંડવાળી ચા પીઉં છું છતાં આટલી બધી ગળી કરી નાખી યસ અંકલ રીટાએ આંખની પાપણો પટપટાવતા હસીને કહ્યું એક ચમચી સુગર વધારે નાખી છે આ ઘરમાં પચીસ વર્ષે પારણું ઝૂલવાના ખુશખબર આપવાના બદલામાં ગળિયું મોઢું થવું જ જોઈએ તામડીને આનંદનું મોઢું કડવું થઈ ગયું પોતાને સાથ સાથે આપવા હાજર રાખેલી રીટાએ જ ખોટી શરૂઆત કરી અંકલ એ કપ બાજુમાં મૂકી દો રીટા તમારા માટે ઓછી સુગરનો બીજો કપ બનાવી આપશે ગળ્યું મોઢું કરવા નો પ્રસંગ હજુ આવ્યો નથી ત્યારે અમરનાથે અણગમા સાથે પુત્ર સામે ધારદાર નજરે જોયું આનંદ અત્યારનું તારું વર્તન બહુ વિચિત્ર લાગે છે પણ તેનો જવાબ આપવાને બદલે આનંદે ડોક્ટરને જ પૂછ્યું અંકલ આર યુ શ્યોર કે માયા પ્રેગ્નન્ટ છે ત્યારે ડોક્ટરને હસું આવી ગયું વેલ મેડિકલી સો ટકા સ્યોર તો ન જ કહી શકાય છતાં મારી ધારણા ખોટી નહીં ઠરે પણ મને તો એની સો ટકા ખાતરી છે આવેશમાં અમરનાથ બોલી પડ્યા ત્યારે ત્રણેય ચોંકીને તેમને જોઈ રહ્યા અમરનાથ માટે ભોંઠા પડવા જેવું બની ગયું સનાતનની ઓપરેશનની સવારે મીરાદેવીના બેડરૂમમાં માયા અર્ધજાગૃત અવસ્થામાં જે બોલી ગઈ હતી તેનો પડઘો પોતાના મનમાં ક્યાર નો ઘૂમતો હતો પણ પોતે તે બોલી નાખવાની શું જરૂર હતી ડેડી બેહોશ થતા પહેલાં માયા આવું કાંઈ બોલી હતી પૂછતા પૂછતા આનંદના મગજમાં ઝપકારો થયો અરે હા એ ક્યાં ક્યારે બેહોશ થઈ એ તો તમે કહ્યું જ નહીં ડેડી અમરનાથે થૂક ગળે ઉતારવું પડ્યું કહેવાનો મોકો જ ક્યાં મળ્યો હતો બચાવ કરવાની ઢબે અર્ધસત્ય ઉચ્ચારવાની તૈયારી માટે તેમણે ચાના એક બે ઘૂંટ ગળે ઉતારવા માંડ્યા કલ્યાણથી પાછા ફરતા મોટરમાં બેસતા પહેલાં તેને અચાનક ચક્કર આવ્યા મારું ધ્યાન ન ગયું હોત તો નીચે ફસડાઈ પડત એક બે જણાની મદદથી ઉચકીને એને મોટરમાં સૂડ બાકી હું નથી માનતો કે ચક્કર આવવાનું કારણ માયા પોતે જાણતી હોત થેન્ક ગોડ આનંદે રાહત અનુભવતા કહ્યું અને હવે પણ માયાને એની જાણ નથી થવા દેવાની આનંદ હવે અમરનાથનો અવાજ સહેજ ઊંચો થયો આ વાક્ય તે બીજીવાર ઉચ્ચાર્યું ખુલાસો કર્યા વિના નિર્ણય લેવાની આપણે ત્યાં પ્રથા નથી સોરી ડેડી પણ ક્યારેક નિર્ણય લેવા માટે મન ખુલાસા કરવા જેટલી ધીરજ રાખી શકતું નથી કહેતા તેણે ડોક્ટર તરફ જોયું અંકલ ખરેખર માયા પ્રેગ્નન્ટ હોય તો હું એની એબોર્શન કરાવી નાખવા માંગુ છું વોટ અમરનાથની ડોક ઝાટકા સાથે ઊંચી થઈ ગઈ ડોક્ટર અને રીટા પણ હેપતાઈ ગયા અધીરા આનંદે પિતાને બોલવાનો મોકો આપ્યા વગર ડોક્ટરને ફરી પૂછ્યું અંકલ પહેલાં એટલું કહો કે માયાને જાણ થયા વગર એબોર્શન થઈ શકે ખરું આનંદ અમરનાથે આવેશમાં પુત્રનું કાંડું પકડી લીધું એમના અવાજમાં દર્દ ઉભરાય આવ્યું આવું પૂછતા પહેલા મારી સંમતિ લેવાની જરૂર ન લાગી સોરી ડેડી દાદા બનવાનું તમારું સુખ છીનવી લેવા નથી માગતો પણ મારી ભૂલ તુધારી લેવા માટે જ આ બધું કરું છું ભૂલ છે ની ભૂલ માયા આટલી જલ્દી માતા ન બની જાય એવી મારે સાવચેતી રાખવી જોઈતી હતી પણ શું કામ આનંદ અમરનાથે અકળામણ ભર્યા સ્વરે પૂછ્યું પરણીને પહેલા વર્ષે પુત્રનો જન્મ થાય એ તો આ ઘરની પરંપરા બની ગઈ છે એમાં છે નહીં તું પણ અમારા લગ્નના અગિયાર મે મહિને આવ્યો હતો અને તમારે મારી માતાને ગુમાવી દેવી પડી હતી આનંદે વિના વિલંબે સંભળાવી દીધું એ રીતે હું માયાને ગુમાવી દેવા માગતો નથી ડેડી સાંભળતા જ અમરનાથની કમર ઢીલી પડી ગઈ પણ ડોક્ટરની જીભ સળવળી ઉઠી એવી બાલિશ વાત નહીં કર આનંદ મીરા ભાભીની જેમ માયા પણ સુવાવડમાં ચાલી જશે એવી કલ્પના જ વાહિયાત છે કોઈને ગુમાવી બેસવાનો અર્થ માત્ર મૃત્યુ જ નથી અંકલ આનંદે વધુ ઉગ્ર અવાજે દલીલ કરી સ્ત્રી પાગલ થઈ જાય એ મૃત્યુ કરતાય વધુ ભાતકી સજા કરવા જેટલું ગણાય આનંદે દર્શાવેલું કારણ સમજમાં આવતા ત્રણેયના મગજમાં બત્તી થઈ ડેડી આપણે માયાની મધરની હાલત જાણીએ છીએ ગાંડ પણ વારસામાં ઉતરી આવવાનું તેના ફેમિલી હિસ્ટ્રીમાં છે છતાં આવું જોખમ શા માટે ઉઠાવવું અને એ બધું જાણવા છતાં આનંદ તું માયાને પરણ્યો ડોક્ટર દેવદત્તે ધારદાર અવાજે સંભળાવ્યું પણ સ્ત્રીને પરણીને જિંદગીભર માતા બનવા ન દેવી એ તો ગાંડપણ કરતાય વધુ હાથકી સજા ગણાય યુ આર રાઇટ અંકલ અત્યાર સુધી ચૂપ રહેલી રીટા જુસ્સાભેર બોલી ઉઠી માયાની જગ્યાએ હું હોઉં અને મારી જાણ વગર મારો હસબન્ડ મારું માતૃત્વ છીનવી લે તો હું બરદાસ્ત ન કરી શકું રીટા આનંદે બહાવરી નજરે તેની સામે જોયું તું પણ મને સમજી શકતી નથી હું માયાના સુખ માટે મારું પિતૃત્વ જતું કરું છું એનો તમને કોઈને વિચાર કેમ નથી આવતો છતાં પોતાની દલીલ કોઈને ગળે ઉતરતી ન દેખાય ત્યારે આનંદે સમજાવટની ઢબે કહેવું પડ્યું ડેડી મા બન્યા પછી માયાનું મગજ ચસકી જશે તો તમને દાદા બનવાની મને બાપ બનવાની અને માયાને મા બનવાની બહુ ભારે હિંમત આપણે ચૂકતા ગણાશે પછી પસ્તાવો કરવાથી કાંઈ જ નહીં વળે એનો અર્થ એ જ કે નાથ પરિવારનો વંશ તારાથી જ અટકી જવાનો ઘરમાં ક્યારેય પારણું નહીં ઝૂલે કદી બાળકનો કલરવ સાંભળવા નહીં મળે બોલતા અમરનાથની કીકીઓ ભીની બની ગઈ હતાશાથી એમનું હૈયું ભાંગી પડ્યું હોય તેમ બેવડ વળીને એમણે ટેબલ પર માથું ઢાળી દીધું પિતાની એ હાલત આનંદ ઝીરવી શક્યો નહીં ડેડી ખભા પર હાથ મૂકીને એણે માયાળું અવાજે આશ્વાસન આપ્યું મેં ક્યાં કહ્યું કે માયા જિંદગીભર માતા નહીં બને માત્ર બે ચાર વરસની વાત કરું છું એનું વારંવાર બેહોશ થઈ જવાનું કારણ કદાચ એ જ હોવું જોઈએ માતૃત્વના આગમન સાથે જ એના મગજ પર અસર વર્તાવા લાગી ત્યારે અમરનાથે ધીમે ધીમે ટેબલ પરથી માથું ઉચક્યું શું કામ પોકળ આશ્વાસન આપે છે આનંદ બે ચાર વરસ પછી આવું નહીં થાય તેની ખાતરી છે તને માયાની બેહોશીનું કારણ માતૃત્વ જ છે એવું ધારી લેવાની શી જરૂર છે આનંદ તો બીજું શું કારણ હોઈ શકે ડેડી તમે જ કહો આનંદના આ સવાલે અમરનાથને મૂંગા કરી દીધા પોતે કારણ જાણતા હતા પણ કહી શકે તેમ નહોતા કારણ તમને હું કહું છું આનંદ બારણા તરફથી સંભળાયેલા એ વાક્યે ચારેયને ભડકાવ્યા માનવામાં ન આવતું હોય તેમ આઠે આઠ આંખો બોલનારને તાકી રહી માયા આમ અચાનક ક્યાંથી આવી ચડી ધીમા છતાં મક્કમ ડગલે તે ચારેયની સામે આવી રીટાની બાજુમાં ખુરશી ખાલી હોવા છતાં એ બેઠી નહીં ચારેમાંથી કોઈ તેને બેસવાનું કહી શક્યું નહીં અમરનાથની છાતીમાં ટૂળ ભોંકાયું માયા હમણાં જ બધું કહી નાખશે બધું ઉઘાડું પડી જશે બધાને નવાય તો એ લાગી હતી કે મૂર્છામાંથી જાગીને આવેલી માયાના ચહેરા પર થાકને બદલે તાજગી દેખાતી હતી પોતાને ગેરહાજર માનીને થતી ચર્ચા જાણે અજાણે સાંભળી લેવી એ અવિવેક ગણા છતાં એટલું કાને પડ્યા પછી સાંભળ્યું ન સાંભળ્યું કરી શકી નહીં અને જાણ્યા પછી પાછી વળી શકી નહીં સ્વસ્થપણે બોલતી માયાએ વારાફરતી દરેક પર નજર ફેરવતા પૂરતું રોકાઈને ઉમેર્યું આરોપીને સજા ફરમાવતા પહેલા અદાલતમાંય તેને કાંઈ કહેવાનો હક આપવામાં આવે છે ના માયાના અવાજમાં કટાક્ષ કે કડવાશનો અણસાર તરખો નહોતો માયા તને સજા ફરમાવવાની વાત જ નથી આનંદે જીબે ખુલાસો કર્યો વારંવાર તું બેહોશ થઈ જાય છે એની અમે ચર્ચા કરતા હતા હા એ મેં સાંભળ્યું મારી બેહોશીમાં તમે ગાંડપણનું લક્ષણ દેખાયું કહેતી માયા લુખું હસી તમે આવું અનુમાન કરો એને માટે પોટું લગાડવાની જરૂર નથી મારી માસી અને મોસાળમાં ગાંડપણનો વારસો ઉતરી આવે છે એ જાણ્યા પછી તમે મારો હાથ તરછોડો નહીં એમાં તમારા સાચા પ્રેમનું મેં પ્રતિબિંબ જોયું હતું આનંદ બોલતા બોલતા એ ગળગળી થઈ ગઈ પણ મારી મૂર્છા સાથે ગાંડપણને જોડી દેવાનો તમારો તર્ક બરાબર નથી છેલ્લું વાક્ય એણે બહુ મક્કમ અવાજે સંભળાયું ત્યારે આનંદે રાહત અનુભવી પણ અમરનાથની અકળામણ વધી ગઈ તમે ભૂલી ગયા આનંદ આપણી પહેલવેલી મુલાકાતથી જ મારી મૂર્છાની શરૂઆત થઈ હતી સાંભળીને આનંદ સિવાયના ત્રણેય ચમક્યા આવું કેમ બન્યું તે મને સમજાયું નહોતું પહેલી નજરે પ્રેમમાં નહીં પડવામાં માનનારી હું તમને જોતા વેત જ મૂર્છા ખાઈ ગઈ માત્ર મગજથી નહીં હૃદયથી પણ વડીલો વચ્ચે કશા સંકોચ વગર માયા કહી રહી હતી એ મૂર્છા અને માતૃત્વને કોઈ સંબંધ હોત તો આપણી પહેલવેલી મુલાકાતમાં આવું ન બનત તેની દલીલ માથે ચડાવતો હોય તેમ આનંદ નીચું જોઈ ગયો અને તમને સૌને હું ખાતરીપૂર્વક કહું છું કે આનંદને મળ્યા અગાઉ ક્યાં રે મારા પર મૂર્છાનો એટેક આવ્યો નહોતો નાનપણમાં સુદ્ધા નહીં એટલે તું શું કહેવા માગે છે માયા આનંદે પૂછ્યું ત્યારે માયા તે જ મલકી પણ અમરનાથને આ પ્રશ્ન ખટક્યો માયા એનો જવાબ આપવાનું ટાળે તો સારું એમ એ પણ ઈચ્છતા હતા પણ આનંદ એનો અર્થ એ કે મારી મૂર્છા સાથે તમારે કોઈક સંબંધ હોવો જોઈએ મારો સંબંધ આનંદે આંચકો અનુભવ્યો પણ અમરનાથની ધીરજ ખૂટી ગઈ માયા તારે આરામની જરૂર છે બધી ચર્ચા હમણાં ને હમણાં કરી લેવાની કોઈ જરૂર નથી નહીં ડેડી બધું જ વિવેકથી પ્રસ્તાવ નકારી દેતી માયા બોલી ઉઠી આરામ તો મેં બેહોશીમાં પૂરતો લઈ લીધો જાગૃત થયા પછી મનમાં જે વિમાસણ જાગી એ કહી દીધા વિના ભાર હળવો નહીં થાય કદાચ તમારું માર્ગદર્શન વધારે ઉપયોગી થઈ પડશે શી ઇઝ રાઈટ અમરનાથ દેવદત્તે ડોક્ટરની ઢબે કહ્યું માયા શું કહેવું છે તારે ડોક્ટર તરીકે મને તારા કેસમાં રસ પડે છે રસ પડવાને બદલે તમે હસી કાઢશો અંકલ કહેતા તેણે પોતે જ થોડું હસી લીધું ભાન ગુમાવી બેસું છું ત્યારે હું માયા મટી જાઉં છું મારા પર કોઈકનો ઓછાયો હોય એવું અનુભવું છું બીજી કોઈ વ્યક્તિ મારી કાયામાં પ્રવેશ કરીને એનો કબજો લઈ લે છે મને બીજી કોઈ દુનિયામાં ખેંચી જવા મથે છે હું એની પાછળ પાછળ ક્યાંક જાઉં છું ખરી પણ અંધકારમાં ભટકીને પાછી ફરી જતી હોઉં તેમ મારી મૂર્છા વળી જાય છે અને ભાનમાં આવ્યા પછી તરત જ બધું ભૂલી જાઉં છું એટલું કહીને એ શ્વાસ ખાવા અટકી ત્યારે ઘૂંટાતા શ્વાસે સાંભળતા અમરનાથે થોડી રાહત અનુભવી બધું ભૂલી જાય છે એમાં જ આપણા સૌનું ભલું છે પણ આ વખતની મૂર્છાનો અનુભવ જાગૃત થયા પછી આછો યાદ રહી ગયો કહી માયાએ અમરનાથને ભડકાવ્યા બાકીના ત્રણે તેને સાંભળવા માટે ઉત્સુક થઈ ગયા આનંદ આ વખતે મને એટલો અણસાર મળ્યો કે એ વ્યક્તિ કોઈક સ્ત્રી છે સાંભળીને ડોક્ટર દેવદત્તે હભા ઉછાળ્યા એટલે માયાએ સંભળાયું નહીં ડોક્ટર અંકલ હું કોઈ વળગાડની વાત નથી કરતી એ સ્ત્રી મારું અશુભ કરનારી નથી એની હાજરીમાં તમારા માટે હું મૂર્છિત થઈ જાઉં છું પણ મને એ અવસ્થા સુખદાયી લાગે છે કહીને તેણે વાત પૂરી કરી એટલે આનંદ તમારે કોઈએ મૂંઝાઈ જવાની જરૂર નથી આના પર બહુ તર્ક કરવાની જરૂર નથી વહેલા મોડા એ સ્ત્રીનો પરિચય મને મળી જશે ત્યારે તમારો સહવાસ એકને બદલે બે સ્ત્રી માણી રહી હોવાનો આનંદ લઈ શકશો સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા અમરનાથે વાળી રાખેલી બંને હાથની મુઠ્ઠી ઉઘાડી નાખી હાલ પૂરતી તરત આફત ટળી એવું આશ્વાસન મળ્યું પણ ચારમાંથી કોઈને કાંઈ બોલવાનું સૂજ્યું નહીં ત્યારે માયાએ જ મામલો સંભાળી લેવો પડ્યો હવે તમને સૌને મારી એક રિક્વેસ્ટ તે અહીંથી આપણે સૌ બહાર જઈને કોઈક સારી જગ્યાએ ડિનર લઈએ ડેડી તમે દાદા બનવાના છો એની ખુશાલીમાં આ પહેલી પાર્ટી માયા આજે તો બેવડી ખુશાલી છે ડોક્ટર દેવદત્તે ઊભા થતા કહ્યું રીટાનો બર્થડે ઉજવવાનો હજુ બાકી છે સાંભળીને માયાએ રીટા તરફ હાથ લંબાવ્યો કેટલામું બેઠું ત્રેવીસમું રીટાએ તેના હાથમાં પોતાનો હાથ આપ્યો તારા કરતા એક વર્ષે નાની છું છતાં કુંવારી રહેવા જેટલી તો નાની નહીં માયાની આ ટકોરનો જવાબ સાંભળવામાં રીટા જરાય ઓછી ન ઉતરી મારો મૂર્તિઓ ઢૂંટવી ન ગઈ હોત તો ક્યારની એ પરણી ચૂકી હોત ત્યારે માયાએ મજાકનો વળતો પટકો માર્યો અને માં બનવાની તૈયારી પણ કરતી હોત તેની આ ટકોરે સૌને હસાવ્યા સાથ સાદી સીધી માયા તવને રહસ્યમય પણ લાગવા માંડી